લીમડી જેલ ખાતે 13 તારીખની રાત્રે તાલુકા સબ જેલ લીમડીની અંદરથી રાત્રિના ભાગે 4 આરોપીઓ જેલ તોડી અને નાસી ગયેલનો બનાવ બનેલ હતો, જે અનુસંધાને લીમડી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આ 4 આરોપીને પકડી પાડવા માટે રેન્જ DIG શ્રી સંદીપસિંહ સાહેબની સૂચના અને જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના સીધા માર્ગદર્શન નીચે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, LCB ની ટીમ, SOG ની ટીમ, પેરોલ ફરોલ ટીમ અને લીમડી પોલીસ સ્ટેશનની ટીમ, અને આ 4 આરોપીઓને પકડી પાડવા માટે રાજ્યભરમાં તમામને એલર્ટ પણ કરવામાં આવેલા, નાકાબંધી કરવામાં આવેલી, અને આ 4 આરોપીને ભાગવાની અંદર કોણે કોણે બહારથી મદદ પૂરી પાડેલી એ બાબતની પણ તપાસ સાથોસાથ કરવામાં આવી રહી હતી, જે દરમિયાનમાં બહારથી મદદ કરનાર વ્યક્તિ ઉર્વેશ ખાન, આબિદ ખાન પઠાણ, રહેવાસી લીમડી, કે જેમણે આ આરોપીઓને બહારના ભાગેથી લોખંડની આરી પૂરી પાડેલી હતી કે જે આરીની મદદથી આરોપીઓએ બેરેકનું લોક તોડેલ હતું, એમને આ ગુનામાં અટક કરવામાં આવેલ છે અને 4 આરોપી ભાગેલ પૈકી રમેશ રમજુ કારુને LCB ની ટીમે બાતમીથી હકીકત મળેલી અને એ હકીકતના આધારે LCB PI શ્રી ઢોલ અને તેમના PSI શ્રી જાડેજા અને LCB ની ટીમે તાંગધ્રા ખાતેથી આ આરોપીને પકડી પાડેલ છે. બંને આરોપીને ગુનાના કામે હાલ અટક કરવામાં આવેલ છે અને તેઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ ચાલુ છે અને બાકીના અન્ય આરોપીઓ જે 3 હજુ નાસ્તા ફરતા છે, એ આરોપીઓને જેમણે ભગાડવામાં મદદ કરેલી હશે કે ભાગી ગયા પછી એમને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ, આશરો આપવો, પ્રત્યક્ષ કે પરોક્ષ જે મદદગારી એમને કરશે, એમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે અને હાલ આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી અને જરૂર પડે એમના વધારાના રિમાન્ડ લેવાની તજવીજ હાલ ચાલુમાં છે. સાહેબ, 4 આરોપી ભાગ્યા છે તો કોઈ પોલીસની ભૂમિકા પણ છે આમાં? એ બાબતે પણ અત્યારે ઇન્કવાયરી કરવામાં આવી રહી છે અને જેલના સ્ટાફની પણ કોઈ એમાં સંડોવણી છે કે કેમ એ બાબતે પણ તપાસ ચાલુ છે અને અન્ય કોઈ ખાનગી વ્યક્તિઓએ કે જે લોકોએ આ લોકોને મદદ પૂરી પાડેલી હોય એ તમામ માટે અત્યારે